અગાઉ આપણે જોયું કે આપણે કાગળમાંથી પાર્ટીપિક બનાવવાનું છે, ત્યારબાદ કાગળમાંથી કાપીને નોટો અને સિક્કા બનાવવાના જે આપણે ઘરે પ્રવૃત્તિ કરવાની મેં કહી હતી, ત્યારબાદ આપણે રૂપિયા કેવી રીતના આપણે કયા કયા સિક્કા સ્વરૂપે આપી શકીએ તે જોયું, અને પૈસાની રમત જોઈ, અને સિક્કાઓ વિશે આપણે જોયું કે નોટો દ્વારા આપણે કેવી નોટો અને સિક્કા દ્વારા આપણે કેવી રીતે રકમ લખી, કે 50ની નોટ આપી હોય, 100ની નોટ આપી હોય તો આપણે 150 કેવી રીતના નોટો અને સિક્કા ગણતા શીખ્યા. ત્યારબાદ આપણે ખરીદી, તો દુકાનમાંથી આપણે કઈ કઈ વસ્તુ કેટલા રૂપિયામાં ખરીદી શકીએ તે આપણે જોયું. હવે છે કે તમારી પાસે 20 રૂપિયા હોય તો તમે શું ખરીદી શકો, કઈ કઈ વસ્તુઓ તમે લઈ શકો. તો જુઓ કે અહીંયા એક તલો છે, એક નોટબુક અને એક ઢીંગલી આપણે 20 રૂપિયામાં ખરીદી શકીએ. કેવી રીતના? તો એક તળાની કિંમત કેટલી છે? ₹7. એક નોટબુકની કિંમત કેટલી છે? ₹5. Bye.
આવી રીતના આપણે જ્યારે દુકાનમાં જઈએ ત્યારે બિલ બનાવેલું જોતા હોઈએ છીએ. હવે છે કે કેટલાક પ્લેસ મેં આપેલા છે કે આપણે સુધારવાના છે, મેં કઈ ભૂલ છે તો અહીંયા વસ્તુ છે કે એક ડોળો 7 રૂપિયા અને અહીંયા 7 રૂપિયા, 3 પેન્સિલના પૈસા, 1 પેન્સિલના 2 રૂપિયા અને 50 પૈસા, તો 3 પેન્સિલના બે વત્તા ત્રણ બરાબર
આપણે લખીશું ત્રીસ ઓછા કુલ કિંમત કેટલી થઈ છે તેર રૂપિયાની પચાસ પૈસા. હવે શું કરીશું, શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય, દસ્તક લીધો અહીંયા નવ મૂકીશું બે, દસ માંથી પાંચ જાય તો પાંચ, નવ માંથી ત્રણ જાય તો છ, બે માંથી એક જાય તો એક. તો વધેલી રકમ કેટલી થઈ, રૂપિયા સોળ અને પચાસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીસ માંથી પાંચ વધતા આપણને કેટલા રકમ વધેલી મળી, સોળ રૂપિયા ને પચાસ. હવે ત્રીજો દાખલો છે કે ત્રણ નો આંકડો, તો આપણે પહેલા શું લખીશું, ત્રણ એક નોટબુક ની કિંમત કેટલી છે, પાંચ રૂપિયા. તો અહીંયા આપણે શું લખીશું, પાંચ. બે પેન્સિલ આપણે શું લખીશું, બે. એક પેન્સિલ ની કિંમત કેટલી છે, તો કે બે રૂપિયા પચાસ. અને બે રબર, તો એક રબર નો કિંમત રૂપિયા છે એક રૂપિયો. હવે આપણે ત્રણ ગુણ્યા પાંચ, તો પંદર વત્તા અઢી ને અઢી કેટલા થાય, પાંચસો રૂપિયા. વત્તા એક રબર ના એક રૂપિયો છે, તો બે રબર ના બે. હવે આપણે સરવાળો કરવાનો છે કે પંદર વત્તા પાંચ બરાબર વીસ ને બે બાવીસ, તો કેટલા રૂપિયા થયા, બાવીસ રૂપિયા કુલ થયા. હવે ત્રીસ માંથી બાર વત્તા કેટલી રકમ મળી ગયું, ત્રીસ ઓછા જોયા. હવે તમે ઘરે વધારે તેની પ્રેક્ટિસ કરજો.